જય શ્રી કૃષ્ણ ઓલ ઓફ યુ તમારા આનંદીબેન ઇનોવેટિવ શાળા તરફથી આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ સિક્સ ટોપિક છે યુનિટ સેવન આપણું ગ્રામરનું જે યુનિટ સેવન છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ હવે ચાલુ વર્તમાનનો કોડ ક્યાં એ આપણે સમજીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ છે એટલે કે બોલતી વેળાએ એટલે કે આપણે અત્યારે બોલું છું જે હું બોલી રહી છું બરાબર છે અત્યારે તો જે ક્રિયા ચાલુ છે હું બોલું છું ત્યારે જે કાંઈ પણ ક્રિયા ચાલુ છે ચલો હું બોલું છું અને તમે લોકો લખો છો તો તમારી લખવાની ક્રિયા ત્યારે ચાલુ છે જ્યારે હું બોલી રહી છું ત્યારે જ તો આપણે બોલતા હોઈએ ત્યારે જે ક્રિયા થતી હોય ચાલું હોય છે અથવા જે ક્રિયા થઈ રહી છે એટલે કે તમારી લખવાની પ્રક્રિયા ચાલુ હોય છે તે દર્શાવવા માટે એનો ઉલ્લેખ કરવો હોય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ચાલુ વર્તમાન કાર્ડ ક્યારે વપરાય જ્યારે આપણે બોલતા હોઈએ એ જ સમયે કોઈ પણ ક્રિયા ચાલુ છે એ દર્શાવ્યું હોય ત્યારે વપરાય છે ઓકે તો એની વાક્ય રચના કઈ રીતે થાય છે પહેલાં કરતાં એટલે કે સબ્જેક્ટ એ પછી છે એમ ઇઝ અથવા આર આ ત્રણમાંથી કોઈપણ એક હેલ્પિંગ વર્બ આવશે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ ત્યારબાદ આવશે વબ એટલે કે ક્રિયાપદ અને એ કેવું હશે આઈનજી લગાવેલું વબ હશે બરાબર જેમકે કરતા રાજ છે રાજ સિંગ્યુલર છે એટલે આપણે અહીં ઈઝ લીધું પ્લુરલ હોત તો આર લેત અને આય હોત તો એમ લેત આઈ સાથે હંમેશા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જ હા ખાલી ખાલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈ સાથે એમ આવે હી શી ઈટ અને એક વચન નામ સાથે ઈઝ આવે અને આઈ સાથે એમ આવે છે એટલે અહીં ખાલી વી યુ અને ધ્યેય અને બહુવચન નામ સાથે આર આવે બરાબર આઈ સાથે એમ વીયુ દે સાથે આર અને ઇ સી ઇટ સાથે ઇઝ ઓકે અને વબને શું લાગશે આયનજી લાગશે આ રીતે આટલું યાદ રાખવાનું છે કે ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ઇઝ એમ આર માંથી કોઈ એક આવશે અને ક્રિયાપદ આયનજીવાળું આવશે બરાબર હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ અત્યારે હું ટેનિસ રમી રહ્યો છું બરાબર હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું રાજ ઇઝ ઈટિંગ એન એપલ રાજ છે એ સફરજન ખાઈ રહ્યો છે ઇટિંગ એટલે ક્રિયા ચાલુ ચાલુ ક્રિયા દર્શાવવા જ આયનજી લાગે છે તેનામાં ઓકે આયનજીવાળું હોય ત્યારે ક્રિયા ચાલુ છે એમ સમજી જવાનું વી આર લર્નિંગ ઇંગ્લિશ અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ લર્નિંગ એટલે શીખવું બરાબર તો અમે શીખી રહ્યા છીએ અત્યારે ક્રિયા ચાલુ છે અહીં સારા છે સફરજન ખાઈ રહ્યો છું ત્યારે ક્રિયા ચાલુ છે ખાવાની અહીં અત્યારે હું રમી રહ્યો છું તો આપણે જે રમી છીએ ત્યારે રમવાની ક્રિયા ચાલુ છે બરાબર તો હવે નેક્સ્ટ જોઈએ ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તરો તો ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછે ને એનો આન્સર કઈ રીતે લખાય છે અહીં પૂછ્યું છે હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ મેચ હુ ઇઝ સ્વિનિંગ ધ મેચ તો મેચ છે કોણ જીત્યું છે તો રોહન ઇઝ વિનિંગ ધ મેચ કોણ જીત્યું રોહન તો રોહન વુની જગ્યાએ રોહન લીધું ઇઝ વિનિંગ ધ મેચ બરાબર હવે અહીંયા ડબ્બલ શું કામ થયા છે તો આના રૂલ્સ છે એ હું હમણાં તમને આગળ સમજાવું છું વી આર વિનિંગ ધ મેચ કા અમે જીતીએ છીએ મેચ આપણે મેચ જીતી રહ્યા છીએ વી એટલે અમે અથવા તો આપણે બરાબર આપણે મેચ જીતી રહ્યા છીએ ને અહીં લખ્યું છે રોહન મેચ જીતી રહ્યો છે રોહન છે એટલે ઇઝ લીધું કારણ કે એક પર્ટિક્યુલર પર્સનની વાત એને વી છે વી એટલે એક કરતાં વધારે વ્યક્તિ થઈ ગયા અમે અથવા આપણે થઈ ગયું એટલે આપણે આર લીધેલું છે ડિફરન્સ કેટલો છે ઇઝ અને આરનો અહીં બ્લુ પ્લુરલ છે એટલે આર લીધું છે અહીં સિંગ્યુલર છે એટલે ઇઝ લીધું છે નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ ભૂષણ રીડિંગ ભૂષણ છે એ શું વાંચી રહ્યો છે ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન ભૂષણ છે એ પાઠ વાંચી રહ્યો છે બરાબર અ લેસન એટલે એક પાઠ બરાબર અહીં હું એક પર્ટિક્યુલર પર્સનનું નામ છે એટલે ઇઝ રીડિંગ લીધું અહીં વેર આર ધે ગોઈંગ તેઓ ક્યાં જઈ રહ્યા છે વેર આર આર અહીં શું કામ લીધો છે બીકોઝ સબ્જેક્ટ છે ધેય ધ્યેય એટલે કે તેઓ બહુવચન થઈ ગયું પ્લુરલ ફોર્મ થઈ ગયું એટલે આપણે અહીં આર લખ્યો છે ધેય આર ધે અહીં આવી જશે આર અહીં આવી જશે વેર તો નીકળી જ જશે ડબલ્યુએચ ક્વેશ્ચનનો ધે આર ગોઈંગ ટુ સ્કૂલ કઈ જગ્યાએ જાય છે સ્કૂલે તેઓ શાળાએ જઈ રહ્યા છે ફોર્થ વન વેન ઇઝ ગંગા કમિંગ ગંગા ક્યારે આવી રહી છે ગંગા ઇઝ કમિંગ ઇન ધ મોર્નિંગ ગંગા સવારે આવી રહી છે ક્યારે આવે છે ગંગા એ પર્ટિક્યુલર પર્સન છે એટલે ઇઝ લીધું છે એક વચન છે વિચ એનિમલ આર યુ બ્રિંગિંગ વિચ એનિમલ કયું પ્રાણી તમે લઈ આવવાના છો એમ તો પછી સિંગ્યુલર છે પ્લુરલ છે નથી ખબર એટલે આપણે એને પ્લુરલ ફોર્મમાં રાખીએ છીએ તમે કયું પ્રાણી લાવી રહ્યા છો બરાબર યુ એટલે તમે તો અહીં આર આવી ગયો બિકોઝ યુ છે તમે બહુ વચન પ્લુરલ ફોર્મ થઈ ગયું બરાબર અહીં એનિમલ પ્રાણીની વાત થાય છે પણ કયું પ્રાણી છે એ નથી ખબર એ તો આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ કે વિચ એનિમલ ઓકે બ્રિંગિંગ એટલે લાવવું બ્રિંગ એટલે લેવું અને બ્રિંગિંગ એટલે લાવવું પછી અહીં આન્સરમાં છે વી આર બ્રિંગિંગ અ કેટ શું આન્સર આપે છે કે અમે કેટ એટલે કે બિલાડી લાવી રહ્યા છીએ સિક્સ વન જોઈએ હાઉ મેની શર્ટ્સ ઇઝ કેવલ કીપિંગ કેવલ છે એની પાસે કેટલા શર્ટ રાખી રહ્યો છે કીપ એટલે રાખવું એનું કર્યું છે કીપિંગ તો રાખી રહ્યો છે કેવલ કેટલા શર્ટ રાખી રહ્યો છે હાઉ મેની એટલે કેટલા કેવલ પેલા કરતા આવે ત્યારબાદ આવે ઇઝ કેવલ ઇઝ બિકોઝ એ સિંગ્યુલર ફોર્મ છે એટલે ઇઝ લખ્યું કીપિંગ થ્રી નંબર લખ્યા છે આપણે કેટલા શર્ટ છે એનો જવાબ છે થ્રી અને શર્ટ્સ કેટલા શર્ટ્સ છે ત્રણ શર્ટ એટલે આ એનો આન્સર છે થ્રી શર્ટ્સ હવે જોઈએ યુનિટ નંબર સેવન આપણું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દે છે બહુ વચન છે એટલે આ લખીશું સેલિબ્રેટિંગ ધેર સન્સ બર્થડે નાવ તેઓ તેના દીકરાનો જન્મદિવસ અત્યારે ઉજવી રહ્યા છે નાવ એટલે અત્યારે ઓકે સેકેન્ડ વન આઈ આઈ સાથે હંમેશા એમ આવે આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી રાઈટ નો સ્પેલિંગ થાય ડબલ્યુ આરઆઈટી ઈ પણ ઈ નીકળી જાય જ્યારે આઈનજી લગાવીએ ત્યારે એનો રૂલ છે કે છેલ્લો શબ્દ વબનો લાસ્ટ લેટર ઈ હોય તો આઈનજી લગાવતી વખતે ઈ છે એ નીકળી જશે અને આયનજી લાગશે એ પછી છે કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત કિરણ છે એ સંસ્કૃત ભણી રહી છે શીખી રહી છે થર્ડ ફોર્થ વન વી આર ડ્રોઈંગ પિક્ચર્સ નાવ અમે લોકો ચિત્રો દોરી રહ્યા છીએ અમે લોકો અત્યારે ચિત્રો દોરી રહ્યા છીએ આર ડ્રોવિંગ વી છે એટલે આર આવ્યું બિકોઝ પ્લુરલ ફોર્મ છે ઉમંગ સિંગ્યુલર છે પર્ટિક્યુલર પર્સનની નામ છે પણ ક્વેશ્ચન માર્ક વાળું છે ઇન્ટ્રોગેટિવ એટલે ઇઝ આગળ લઈશું ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ તો શું ઉમંગ આપણા જોડે આવશે આવી રહ્યો છે એવું પૂછે છે બરાબર સિક્સ્થ આર વી રનિંગ ફાસ્ટ શું આપણે ઝડપથી દોડી રહ્યા છીએ આર વી છે એટલે આર લીધું છે પ્લુરલ છે રન છે એમાં ડબલ એન શું કામ થયા તો હવે જુઓ એનો એક રૂલ છે કે રનનો સ્પેલિંગ શું થશે આ ડબલ એન વાળું નહીં એન આઈએનજી કાઢી નાખો આટલું આર યુ એન આટલો જ થાય છે બરાબર રન તો એનની આગળનો શબ્દ શું છે જ્યારે છેલ્લો શબ્દ કોન્સનન્ટ હોય ને એની આગળ એક જ વોવલ હોય ત્યારે કોન્સનન્ટ બેવડાય અને પછી આઈનજી લાગે તો અહીં છેલ્લો વર્ડ છે કોન્સનન્ટ એટલે કે વ્યંજન છે એની આગળ એક સ્વર છે બરાબર એક વોવલ છે તો એ આપણે કોન્સનન્ટને બે વાર લખ્યો એટલે કે એનને બે વાર લખીએ અને પછી આ એનજી લગાવ્યા આ એ રૂલ છે એ બી યાદ રાખવાનો છે આર વી રનિંગ ફાસ્ટ શું આપણે ફાસ્ટ એટલે કે ઝડપથી દોડી રહ્યા છીએ પિયુષ ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ્સ પિયુષ છે એ એના હાથથી તાળી પાડી રહ્યો છે તો હેન્ડ્સ બે હોય બરાબર એટલે આપણે હેન્ડમાં પાછળ એસ લગાવ્યો નહીં ક્લેપમાં પાછળ ક્લેપનો સ્પેલિંગ થાય સી એલ એ પી પી છે છે છેલ્લો શબ્દ આગળ એક જ વોવેલ છે જો બે વોવેલ હોય ને તો પછી ના રૂલ લાગુ પડે તો ખાલી આએનજી જ લાગે પણ અહીં એક વોવેલ છે એટલે પી બે વાર લખવાનું ને પછી આઈનજી લગાવવાનો જેમાં આમાં નિયમ હતો એ જ નિયમ અહીંયા લાગુ પડ્યો છે એટ સેમ રૂલ એઈથ વન દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ ડાન્સના સ્પેલિંગમાં પાછળ ઈ આવે એટલે આપણો સેકન્ડ રૂલ જે ફર્સ્ટ રૂલ મેં કીધો ને કે ઈ હોય તો ઈ કાઢી નાખવાનો અને પછી જ આઈનજી લગાવવાનું વબમાં લાસ્ટ લેટર ઈ આપેલો હોય જ્યારે બી આઈનજી લગાવવાનો હોય ત્યારે આ રૂલ લાગુ પડે હા એટલે આઈએનજી લગાવતી વખતે છેલ્લો શબ્દ ઈ હોય તો એ નીકળી જાય એટલે આપણે અહીં ડાન્સમાં ડીએ એન પછી ડાયરેક્ટ સી આઈ જી ડીએ એન સી પછી ઈ નથી કર્યો ઈ કાઢી અને પછી આઈનજી લગાવ્યું છે દિનેશ અને મનીષ છે ડાન્સ કરી રહ્યા છે બે વ્યક્તિ છે એક કરતાં વધારે વ્યક્તિનું નામ આપ્યું એટલે આપણે અહીં આહાર લખ્યું છે

તો ઈ અને એ બે વોવલ આવ્યા એટલે આપણે ફક્ત આઈનજી લગાવ્યું છે એમાં જુઓ ડી ટી છે એ બંને વાર નથી લખ્યું આપણે ડબલ નથી કર્યું ટી એક જ સિંગ્યુલર જ રાખેલો છે સિંગલ અને પછી તેમાં આપણે આયનજી લગાવ્યું છે વન જોઈએ રમેશ અને મહેશ આર ફાઇટિંગ રમેશ અને મહેશ છે ઝગડી રહ્યા છે તો ફાઇટિંગમાં આપણે પાછળ આઈનજી લગાવ્યા છે રમેશ અને મહેશ બેની વાત છે એટલે આપણે આર લખ્યું છે હવે જોઈએ આપણો ક્વેશ્ચન નંબર ટુ મેક ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો અહીં છે અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ હવે આપણે અંકિત એન્ડ પૂજા નીચે અંડરલાઈન આપી છે એટલે હુથી ક્વેશ્ચન બનશે અને અ સોંગ એટલે કે શું ગાઈ રહ્યા છે તો સોંગ એટલે વોટથી બનશે તો અહીં લખીશું હુ ઇઝ સિંગિંગ અ સોંગ કોણ ગીત ગાઈ રહ્યું છે તો આન્સરમાં શું મળે અંકિત એન્ડ પૂજા જ્યારે જે નીચે અંડરલાઈન આપી હોય ને એને આન્સરમાં લખવાનો નહીં બરાબર તો અહીં લખીશું હુ ઇઝ સિંગિંગ અ સોંગ કોણ ગીત ગાઈ રહ્યું છે અંકિત પૂજા વોટ આર અંકિત પૂજા સિંગિંગ તો અંકિત પૂજા શું ગાઈ રહ્યા છે તો આપણને આન્સરમાં શું મળશે હવે અ સોંગ સમજાણો વિદ્યાર્થી મિત્રો એમ જ્યારે પણ કોઈ પણ નામ નીચે અંડરલાઈને આપી હોય અને ક્વેશ્ચન બનાવવાનો હોય ત્યારે હુંથી ક્વેશ્ચન બને અને જ્યારે કોઈ પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે વોટથી ક્વેશ્ચન બને નેક્સ્ટ જોઈએ ગીતા એટલે હુંથી બનશે ગીતા ઇઝ રીડિંગ અ મેગેઝિન તો શું વાંચે છે અ મેગેઝિન એટલે થી બનશે ઇન ધ લાઇબ્રેરી ક્યાં વાંચે છે લાઇબ્રેરીમાં એટલે વેરથી પણ ક્વેશ્ચન બનશે અહીં ત્રણ ક્વેશ્ચન બનશે ફર્સ્ટ વન જોઈએ હુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી કોણ સામાયિક વાંચી રહ્યું છે લાઇબ્રેરીમાં એટલે કે પુસ્તકાલયમાં પછી સેકન્ડ વન બનાવીશું વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી ગીતા શું વાંચી રહી છે લાઇબ્રેરીમાં ત્યારે આપણે અ મેગેઝિન કાઢી નાખશું બિકોઝ એનો આન્સર છે એ પછી છે વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન ગીતા છે એ ક્યાં વાંચે છે તો ઇન ધ લાઇબ્રેરી નીકળી જશે વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન રીતા ક્યાં મેગેઝિન વાંચી રહી છે થર્ડ વન જોઈએ મોના ઇઝ ઇટિંગ એન એપલ મોના છે એ એપલ ખાઈ રહી છે તો મોના નીચે અંડરલાઈન છે એટલે થી બનશે અને એપલ શું ખાય છે એપલ ખાય છે એટલે વોટથી ક્વેશ્ચન બનશે હુ ઇઝ ઇટિંગ એન એપલ ક્વેશ્ચન માર્ક વોટ ઇઝ મોના ઇટિંગ મોના શું ખાઈ રહી છે એટલે એન એપલ આ તો એનો આન્સર થાય એટલે આપણે નહીં લખીએ ફોર્થ વન વી આર બાઈંગ ફ્રૂટ્સ વી છે પ્લુરલ ફોર્મ છે પણ અહીં હુથી બનશે વી છે બાઈંગ ફ્રૂટ્સ એટલે શું બાય કરે છે તો કે ફ્રૂટ્સ બાય કરે છે બાઈંગ નીચે અંડરલાઇન એક્ચુલી આવે નહીં બિકોઝ તો શું છે વબ છે તો એ ફ્રૂટ્સ નીકળી જશે સેકન્ડમાં ને વોટથી બનશે હુ ઇઝ ઇટિંગ એન એપલ એટલે કે કોણ એપલ ખાઈ રહ્યું છે વોટ ઇઝ મોના ઇટિંગ મોના શું ખાઈ રહી છે અહીં હવે વોટ ઇઝ મોના ઈટિંગ આપણે લખીએ એ ના હાલે અહીં એવું લખવાનું હોય છે વન સેકન્ડ હા वी तो okay. तो आर बाइंग फूड्स तो अँ वोट इज नहीं अं वोट आर आट आर वी बाइंग ओके तो अँ वोट पी अवश् आर आफ्टर दैट वी ऑर बाइंग सॉरी नहीं समय अपने कट करना અહીં વી વાય આઈ એનજી અહીંયા નીચે લખી દઉં તો ચાલી જશે બરાબર ને આઈ એન જી વોટ આર વી બાઈંગ ઓકે આ આઈ છે ઓકે વોટ આર વી બાયિંગ એટલે કે તમે શું ખરીદ્યું એટલે કે આપણે શું ખરીદી રહ્યા છીએ અથવા વીની જગ્યાએ તમે યુ પણ લખી શકો અહીં અહીં તમે વી ના લખો તો અહીં શું લખવાનું યુ લખવાનું વોટ એ પછી લખવાનું આર એ પછી લખવાનું યુ વોટ આર યુ વાય ઓુ બરાબર વોટ આર યુ બાઇંગ તમે શું ખરીદી રહ્યા છો બરાબર વી આર બાઈંગ ફ્રુટ્સ હુ ઇઝ ઇટિંગ એન એપલ અહીં આપણે એ પણ કોટું છે કે હુ ઇઝ ઇટિંગ એપલ ના આવે ને હુ ઇઝ બાઈંગ ફ્રૂટ્સ બરાબર છે તો અહીં પણ આપણે કરેક્ટ કરીશું હુ ઇઝ ફ્રૂટ્સ ક્વેશ્ચન માર્ક બરાબર બંનેમાં લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે હુ ઇઝ બાઈંગ ફ્રુટ્સ નેક્સ્ટ જોઈએ ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ થ્રી ઓ ક્લોક બાળકો છે એ ઘરે જાય છે કેટલા વાગે ત્રણ વાગે તો અહીં ધ ચિલ્ડ્રન છે એટલે હુ આવશે હોમ છે એટલે ક્યાં જાય છે ઘરે એટલે જગ્યા છે સ્થળ છે એટલે વેર આવશે અને ક્યારે જાય છે થ્રી ઓ ક્લોકના એટલે વેન આવશે બરાબર હુ ઇઝ ગોઈંગ હોમ એટ થ્રી ઓ ક્લોક ત્યારે આપણે આ કટ કરી નાખ્યું સેકન્ડ વન છે વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ અહીં આર શું કામ લીધું બીકોઝ ચિલ્ડ્રન છે કરતાં ચાઇલ્ડ હોત સિંગ્યુલર હોત તો ઇઝ લખત અહીં ચિલ્ડ્રન છે પ્લુરલ છે એટલે આર લખ્યું વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ થ્રી ઓ ક્લોક તો બાળકો છે એ ત્રણ વાગે ક્યાં જઈ રહ્યા છે વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ અને ક્યારે બાળકો ઘરે જઈ રહ્યા છે અહીં ક્યાં જઈ રહ્યા છે એમ પૂછે છે અહીં ક્યારે જઈ રહ્યા છે એમ પૂછે છે અને અહીંયા પૂછ્યું છે કોણ જઈ રહ્યું છે ત્રણ વાગે ઘેર ઓકે સિક્સ્થ વન જોઈએ મધર ઇઝ બાઈંગ ધ પિંક સાડી મધર છે એ શું ખરીદી રહ્યા છે તો કે પિંક સાડી ખરીદી રહ્યા છે ગુલાબી કલરની હુ ઇઝ બાઈંગ ધ પિંક સાડી બિકોઝ મધર નીચે આપ્યું છે એટલે આપણે હું લખીશું ધ પિંક સારી છે એટલે વોટથી બનશે અથવા તો વીચથી બનશે તો આપણે વીચથી બનાવી પેલા વીચ સારી એટલે કે કઈ સાડી લઈએ છીએ બિકોઝ પિંક કલરની છે ને સાડી એટલે આપણે વીચ લીધું વીચ સાડી ઇઝ મધર બાઈંગ તો મધર છે એ પિંક કલરની સાડી બાય કરે છે એટલે ધ પિંક સાડી આખું છે એના નીચે અંડરલાઇન આપેલી છે આપણે વીજથી બનાવ્યું સેવન્થ વન જોઈએ ધ ઓલ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ નાવ મેંગો સાપલિંગ એટલે છોડ સાપલિંગ એટલે છોડ થાય બરાબર છે ઓલ મેન એટલે કે એક ઘરડો માણસ છે એ પ્લાન્ટિંગ એટલે કે ઉગાવે છે શું વાવે છે એ તો એ છોડ વાવે છે કોનો વાવે છે તો કેરીનો મેંગોનો નાવ એટલે કે અત્યારે તો હુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ નાવ કોણ અત્યારે મેંગોના જે છોડ છે એ ઉગાવી રહ્યું છે વોટ ઇઝ ધ ઓલમેન પ્લાન્ટિંગ નાવ અ મેંગો સાપલિંગ આન્સર એવું મળે એટલે મેંગો સાપલિંગ આપણે નહીં લખીએ વોટ ઇઝ ધ ઓલમેન પ્લાન્ટિંગ નાવ હવે નાવ આપ નીચે અંડરલાઈન નાવ એટલે અત્યારે એટલે વેનથી બનશે વેન ઇઝ ધ ઓલમેન પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ ક્યારે ઘરડો માણસ કેરીનું છોડ ઉગાવે છે તો જવાબમાં મળે અત્યારે બરાબર એટલે આ રીતે એમાં બનશે હવે નેક્સ્ટ જોઈએ એથ ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ ધ ટીચર એટલે હુંથી બનશે ક્યાં લખે છે ઓન ધ બ્લેક બોર્ડ એટલે જગ્યા છે એટલે વેરથી બનશે હું ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ કોણ બ્લેકબોર્ડ ઉપર લખી રહ્યું છે વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ ટીચર છે એ ક્યાં લખી રહ્યા છે નાઇન્થ વન ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ અ ચેર નાઉ કાર્પેન્ટર એટલે સુથાર થાય એ શું કરે છે તો કે ચેર બનાવે છે અત્યારે બનાવે છે તો હી હુ આવશે ત્યારબાદ શું બનાવે છે ચેર એટલે વોટ આવશે અને ક્યારે બનાવે છે એટલે કે નાવ એટલે કે અત્યારે બનાવે છે તો વેનથી બનશે હુ ઇઝ મેકિંગ અ ચેર નાવ કોણ અત્યારે ચેર બનાવીએ છે વોટ ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાવ કોણ અત્યારે એટલે કે સુથાર છે એ શું બનાવે છે અત્યારે વોટ એટલે શું અને પછી સમય છે કે વેન ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ ચેર તો કાર્પેન્ટર છે સુથાર છે એ ખુરશી છે એ ક્યારે બનાવે છે અહીં પૂછ્યું છે શું બનાવે છે ને અહીં પૂછ્યું છે ક્યારે બનાવે છે ઓકે ટેન્થ વન અંકિત એન્ડ મનન આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ અંકિત અને મનન બે નામ છે પ્લુરલ ફોર્મ છે એટલે આપણે આર આપેલું છે એટલે અહીં ઉથી બનશે ટુ સ્કૂલ છે ક્યાં જાય છે જગ્યા છે એટલે વેરથી બનશે અને નાવ એટલે કે સમય દર્શાવ્યો છે એટલે વેનથી બનશે હુ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નાવ કોણ અત્યારે શાળાએ જઈ રહ્યું છે વેર આર અંકિત એન્ડ મનન ગોઈંગ નાવ તો અંકિત અને મનન છે વેર આર અંકિત એન્ડ મનન ગોઈંગ નાવ તો અંકિત અને મનન છે એ ક્યાં જઈ રહ્યા છે અત્યારે અને એ પછી પૂછ્યું છે વેર આર અંકિત એન્ડ મનન ગોઈંગ ટુ સ્કૂલ તો ક્યારે અંકિત અને મનન શાળાએ જાય છે બરાબર તો હવે જોઈએ આપણે કે આમાં ખૂથી બનાવ્યું છે જગ્યા માટે સ્કૂલ છે એ જગ્યા છે સ્થળ દર્શક એટલે વેરથી બનાવ્યું છે અને નાવ છે એ સમય દર્શાવે છે વેનથી બનાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય ત્યારે હુંથી બનશે કોઈ સ્થળનું નામ હોય ત્યારે વેરથી બનશે કોઈ પ્રશ્ન પૂછવાનો હશે ત્યારે વોટથી બનશે અને જ્યારે કોઈ સમય આપ્યો હશે ત્યારે વેનથી બનશે ઓકે તો તમને સમજાવી જ ગયું હશે હોમવર્કમાં આ ખૂબ યુનિટ છે એ તમારે લોકોએ તમારી ગ્રામર બુકમાં લખી લેવાનું છે હી શી ઈટ કે કોઈ એક વચન નામ હોય ત્યારે ઈઝ આવશે સહાયકારક ક્રિયાપદ યુ વી અને ધે આ ત્રણ અને પ્લુરલ ફોર્મ એટલે કે કોઈ બહુવચન નામ આપેલું હશે પ્લુરલ નાઉન કે કોઈ બહુવચન નામ હશે ત્યારે આર આવશે અને આઈ સાથે એમ આવશે પણ આ બધું જ નિયમ છે આઈ સાથે એમનો ખાસ યાદ રાખજો કે આ રૂલ છે એ ફક્ત ચાલુ વર્તમાન કાળમાં વપરાય છે ઓકે તો ચલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ટિલ દેન બાય બાય ટેક કેર